નમસ્કાર મિત્રો હું યોગીરાજ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપની અપેક્ષા મુજબ વિડીયોઝ છે અમે લાવીએ છીએ તેમજ મારી યુટ્યુબ ચેનલ યોગીરાજ યોગી ઓફિશિયલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તે ઉપર જોઈ રહ્યા છો ચાલો વાર્તા લગતા શીખીએ તો મિત્રો ધોરણ પેલું બીજું છે તેમજ એચકેજીના સ્ટુડન્ટ છે તેઓ માટે ખૂબ જ ઉપયોગી આ ફાઇલ છે આપ જોઈ રહ્યા છો મિત્રો આ ફાઇલની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું ત્યાંથી આપ ડાઉનલોડ કરી શકો છો તેમજ ઘરે પોતાના બાળકોને પ્રિન્ટ કાઢીને તેમજ શાળાના બાળકોને પ્રિન્ટ કાઢીને આપી શકો છો તો મિત્રો આ લોકડાઉનનો સમય છે તેમજ બાળકો ઘરેથી શીખે એટલા માટે એક અમારી આ એક્ટિવિટી બાળકો માટે કંઈક નવું કરીએ તે અંતર્ગત અમે ફાઇલ છે તે લાવીએ છીએ તો મિત્રો ઘણું જ છે નમગજવાળા શબ્દો છે આપ જોઈ રહ્યા છો તો મિત્રો જે બાળક છે એ શબ્દો શીખવાની શરૂઆત કરે છે તો સૌપ્રથમ પ્રથમ નમગજથીને જ શરૂઆત કરવાની હોય છે તો મિત્રો શરૂઆત કરીએ એચ કેજીના બાળક છે ધોરણ પહેલાં બીજામાં અભ્યાસ કરે છે તેવા તમામ બાળકો માટે શબ્દોમાંની જે ફાઇલ છે કે બાળક સાદા શબ્દ છે કાનાવાળા છે રસોઈ ડિર્ઘ તો આ તમામ શબ્દો છે અમે ફાઇલમાં આપેલા છે ટોટલ તેર પેજ છે મિત્રો તેર પેજમાં તમામ શબ્દો ભંડોળ છે અમે આવરી લીધું છે તો શરૂ કરીએ મિત્રો કઈ રીતે આપણે બાળકોને બચાવશું તો મિત્રો પ્રથમ પેજ છે નમગજ છે આપ જોઈ રહ્યા છો ફર્સ્ટ લાઈન છે મિત્રો સાદા શબ્દોની છે ગજ ગમ ગામ છે મગ છે નમ છે મન ગન નાજ નામ જાગ જગ મગ ગલ ગામ માન ત્યારબાદ સેકન્ડ લાઇન ઉપર આપણે જોઈએ બીજી લાઈન છે ગાજ રાજ નાગ માસ નાસ મામા ગાલ તો મિત્રો આ રીતે તમામ જે શબ્દો છે પીડીએફ સ્વરૂપમાં ફાઇલ અમે બનાવેલી છે ત્યારબાદ બીજા નંબરનું પેજ આપણે જોઈએ મિત્રો વરસદ છે તેમજ એકમાત્રાવાળા જે શબ્દો છે વદ વર રવ સવ સદ દમ દસ વાર દવા રમા સાદ રામ દાગ મારા મજા તો મિત્રો આ મુજબ વરસદથી જે શબ્દો બનેલા છે તમામ શબ્દો છે તેમજ એક માત્રાવાળા છે મેગા રેવા મેના દેવા સેના ત્યારબાદ મિત્રો આપણે જોઈએ ત્રીજું પેજ છે કબ અ એ આ અને છ તો મિત્રો અહીં સ્વર પણ અમે સાથે લઈ લીધા છે અ એ આ છે કદ છે છત છે છમ છે અજબ છગન અસર આકાર કેસર અકબર બકરા કેમેરા અરબાઝ બાબરા બેકાર સરકાર છાછર તો મિત્રો આ બાળકોને સૌપ્રથમ આપણે જે ઉપર રેડ કલરના જે શબ્દો છે એ મુજબ બાળકને સૌપ્રથમ ઓળખ કરાવવાની રહેશે ત્યારબાદ શબ્દ વાંચન માટે કેવું મિત્રો ચોથું પેજ છે પ ડ ત તણ હશ્વઈ તેમજ અસોઈ અને દીર્ઘય છે જોઈ શબ્દો પડ ડેરી પીડા પતાશા પતિ ડગ તીર જાડી ઈલાકા કિરણ તો આ રીતે મિત્રો શબ્દો છે બાળક વાંચન કરી શકશે પાંચમું પેજ છે લ વાળા શબ્દો છે ટવાળા ચ ખ અને બે માત્રાવાળા લાત છે ચીજ છે લાકડી છે વૈધ છે કૈલાસ છે ટાલ છે પાલી તકલી જૈન સૈયદ તો મિત્રો આ રીતે બે માત્રાવાળા શબ્દ છે તેમજ આપણે જોયા અન્ય શબ્દ છઠ્ઠું પેજ છે મિત્રો ઝ છે હ છે ઘ છે અળ છે ઉ છે હસ્વ ઉ અને દીર્ઘ તો આ શબ્દ છે ઘર પઝલ ઉતાવળ ઝબુક તુલસી હળ ઘટક ખીચડી અચૂક ઝરણું ત્યારબાદ મિત્રો સાત નંબરના પેજ ઉપર આપણે જોઈએ ભ ય ધ ફ અને કાનો માત્રવાળા છે કાનો બે માત્રાવાળા મિત્રો શબ્દો છે ભય છે ફટાફટ છે ફારગતી ઓળખ ગૌરવ ઈયળ દયાવાન ફટાકડી ફોરમ ઔરત ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ મિત્રો આઠમું પેજ છે ઢ વાળા થ સ ઠ અનુસ્વારવાળા શબ્દો છે મિત્રો ઢગ છે થરથર છે પોઠિયો છે ઉંદર છે શુંઢ છે અનુસ્વારવાળા મિત્રો શબ્દો છે બાળકને આપણે ભાર મૂકવાનું કહેવાનું પતંગ છે તો ત ઉપર ભાર મૂકવાનો પતંગ એ રીતે બોલવાનું થશે મિત્રો ઉંદર છે તો ઉ ઉપર ભાર મૂકવાનો ઉંદર એ રીતે બોલવાનું ત્યારબાદ નવમું પેજ જોઈએ આપણે મિત્રો શ શ ત્ર અને માત્રાઓથી બનેલા શબ્દો છે સત્ર છે અજ્ઞાન છે મિત્ર છે દૂષણ છે ષટકોણ છે ત્રણ વાત્રક ત્રિકમ ત્રીજું તંત્ર ત્યારબાદ દસમું પેજ જોઈએ મિત્રો આપણે ક્ષ છે શ છે રૂ છે ઋષિનો રૂ રૂમાલનો રૂ અને તમામ માત્રાઓના શબ્દો જોઈએ આપણે શબ્દ દક્ષ ઋષભ ઋતુ મિક્ષર પ્રદક્ષિણા જીરુ શ્રવણ અશ્રુ દક્ષિણ નિરક્ષર તો મિત્રો આ ફાઇલ છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું ત્યાંથી આપ ડાઉનલોડ પણ કરી શકશો તેમજ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ પણ કઢાવીને બાળકને આપી શકશો તેમજ મોબાઈલમાં પણ બાળક છે તે શીખશે ત્યારબાદ અગિયારમું પેજ જોઈએ મિત્રો આપણે સદંડી જોડાક્ષરવાળા શબ્દો છે ઉચ્ચ છે મિત્રો બચ્ચા છે કચ્ચાઈ છે ગપ્પુ છે સભ્યો છે મલ છે જાગ્યા ઉચ્ચાટ ટપુ સન્નાટો તો સદનડી જે જોડાક્ષરવાળા શબ્દો આપણે જોયા મિત્રો ત્યારબાદ આપણે લઈએ બારમું પેજ છે ફક્ત જોડાક્ષરવાળા શબ્દ છે મટ છે મિટ્ટી છે બૂટા છે જાગ્યા છે નટ છે મીઠી ક્યારે નાચ્યા તો આ તમામ શબ્દો ફક્ત જોડાક્ષર છે તેની પહેલાંનું પેજ જોયું આપણે સદંડી જોડાક્ષર એટલે કે અલગ અલગ શબ્દ હોય અને જોડાક્ષર જોડેલા હોય જેને સદંડી કહેવામાં આવે છે મિત્રો જે ફક્ત જોડાક્ષર હોય છે તો આ રીતે જોડાક્ષર હોય છે એક જ દંડી હોય છે તેને એટલે કે એક જ અક્ષર ઉપર રચાયેલા હોય છે તો મિત્રો આ રીતે બાર પેજની જે ફાઇલ છે ખૂબ સરસ અમે બનાવેલી છે તેમજ ઘણી મહેનત પણ કરેલી છે બનાવવામાં તો મિત્રો આશા રાખું કે મેં જે આપેલી માહિતી છે આપને સમજાણી હશે તેમજ હાલ લોકડાઉનના સમયમાં ઘરેથી શીખીએ બાળકો એ અંતર્ગત બાળકોને ખૂબ જ કામ આવશે તો મિત્રો હોમ લર્નિંગ બાબતના વિડીયોઝ પણ અમે મૂકેલા છે ગુજરાત સરકાર તરફથી જે કાર્યક્રમ ચાલુ છે હોમ લર્નિંગ ડીડી ગિરનાર ચેનલ ઉપર જે પ્રસારણ આપ નિહાળો છો તે તો સારો મિત્રો અત્યારે હાલ આટલું રાખીએ એજ્યુકેશનને લગતા વિડીયોઝ છે ટેકનોલોજીને લગતા વિડીયોઝ છે તેમજ ગુજરાત એજ્યુકેશનની જે પોલિસીને લગતા વિડીયોઝ છે અમે લાવીએ છીએ તો હાલ આપનું તેમજ આપણા પરિવારનું ધ્યાન રાખજો મિત્રો જય હિન્દ જય ભારત